तीजो आ त्रण तमारे जाते सॉल्व थी जशे अगाउ गण्या हता ए प्रमाणे एटले हुं तमने चौथो अने पांचमो गणावुं छुं। चौथो एक्जाम्पल ए बी बे श्रमिकनो गुणाकार शोधवो छे, पछी बी ए ए पण बे श्रमिकनो गुणाकार ज छे, क्रम बदलेलो छे। आपणे पहेला ए अने बी नो गुणाकार ए बी मेळवीए। ए बी बराबर ए अने बी ना श्रमिको अहींया मूकी दईए तो 2 4 3 2 श्रेणी बी मूकीए तो 1 3 -2 5 श्रेणी बी अने बी ना बन्ने श्रेणी को मूकी दीधा। हवे आपणे एमनो गुणाकार करीए अहींया तो गुणाकारनी आपणी व्याख्या फरी याद करीए। पहली हार पहला स्तंभ ना अनुरूप घटक साथेनो गुणाकार करी अने एमनो सरवाळो करवानो छे, जे हुं तमने अहींया बधुज लखीने समझाऊ। पहली हार ना पहला स्तंभ साथे ना अनुरूप घटकोनो गुणाकार 2 × 1 4 × -2 अने ए बन्नेनो सरवाळो। एवी ज रीते पहली हार अने बीजो स्तंभ एना अनुरूप घटक 2 અને 3 નો ગુણાકાર 2 × 3 4 અને 5 નો ગુણાકાર 4 × 5 અને પછી એ બંનેનો સરવાળો। સેમ એ જ રીતે બીજી હાર પહેલો સ્તંભ 3 × 1 2 × -2 એ બંનેનો સરવાળો। એ જ રીતે 3 × 3 2 × 5 આગળ વધીએ। અહીંયા 2 × 1 2 4 × -2 -8 2 × 3 6 +20 3 × 1 3 -4 9 +10 જેની ગણતરી કરીશું તો આપણને અહીંયા મળશે -6 26 -1 19 આ બંને શ્રેણી 2/2 જ હતા। આપણે વ્યાખ્યામાં સમજાતા એ પ્રમાણે આના સ્તંભ અને આની હારની સંખ્યા સરખી છે એટલે ગુણાકાર તો વ્યાખ્યાયિત હતો જ, અને જે ગુણાકાર મળે તે 2/2 મળે છે તો એ 2/2 છે જ। આ ગુણાકાર એ બે મેળવ્યો। એ જ રીતે પાંચમો એક્ઝામ્પલ ગણીએ જેમાં ગુણાકાર બીએ મેળવવો છે। પહેલા એ લખ્યો હતો પછી બી લખ્યો હતો, હવે પહેલા શ્રેણીક બી લખીશું અને પછી એ લખીશું। તો અહીંયા 1 3 -2 5 શ્રેણીક એ 2 4 3 2 એમનો ગુણાકાર સેમ આ જ રીતે વ્યાખ્યાયિત કરવાનો છે। આ પણ 2/2 શ્રેણી છે, આ પણ 2/2 છે, બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો છે, ગુણાકાર વ્યાખ્યાયિત થશે જ, એ ગુણાકાર લખીએ। હવે શક્ય એટલી ગણતરી સીધી કરીશું। 1 × 2 2 3 × 3 9 ડાયરેક્ટ લખી શકો। 2 × -2 × 4 -4 5 × 3 15 પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજા સ્તંભનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીશું એ પહેલી હાર બીજા સ્તંભમાં જ આવશે। 1 × 4 4 3 × 2 6 એ જ રીતે બીજી હાર બીજો સ્તંભ તો -2 × 4 -8 5 × 2 10 થશે, અને એની ગણતરી આપણે કરીએ તો 2 + 9 11
4 plus 6 10 minus 4 plus 15 11 minus 8 plus 2 minus 8 plus 10 2 થશે આ પણ તમને 2 by 2 શ્રેણી કરી મળશે આ રીતે AB અને BA બંને આપણે મેળવ્યા તમે જોઈ શકો છો અહીંયા AB અને BA ના ઘટકો સરખા નથી એટલે આપણે એ નોંધ કરેલી છે કોઈ પણ શ્રેણી માટે આપણે AB અને BA સરખા છે એવું કહી શકતા નથી એક્ઝામ્પલ બીજો જોઈએ પહેલામાં પહેલો બીજો અને ત્રીજો અગાઉના એક્ઝામ્પલ પ્રમાણે તમારે સોલ્વ થશે એ તમે જાતે ગણજો એક્ઝામ્પલ ત્રીજો એક્ઝામ્પલ ત્રીજાની રકમ જોજો સૂચિત ગુણાકારની ગણતરી કરો તમને આપ્યા છે એ પ્રમાણેના ગુણાકાર કરવાના છે પહેલો જોઈએ આપણે એ બી માઇનસ બી એ અને બીજો શ્રેણી છે એ માઇનસ બી બી એ આ બંનેનો ગુણાકાર મેળવવો છે અહીંયા એ જ રીત પ્રમાણે પહેલી હાર પહેલો સ્તંભ a into a is square direct લખીએ છીએ b into b b square તો plus b square પહેલી હાર બીજો સ્તંભ a into minus b minus ab b into a plus ba બીજી હાર પહેલો સ્તંભ આ કયું સ્થાન છે તો આ બીજી હાર પહેલો સ્તંભ છે તો તમારે બીજી હાર પહેલા સ્તંભનો ગુણાકાર અહીંયા આવશે માઇનસ બી ઇન્ટુ એ માઇનસ એ બી એ ઇન્ટુ બી પ્લસ એ બી એ જ રીતે આ કયું સ્થાન છે તો બીજી હાર બીજો સ્તંભ તો બીજી હાર બીજા સ્તંભનો ગુણાકાર ત્યાં આવશે માઇનસ બી ઇન્ટુ માઇનસ બી પ્લસ બી સ્ક્વેર એ ઇન્ટુ એ પ્લસ એ સ્ક્વેર જેની ગણતરી કરીએ તો આ થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ થશે જીરો આ પણ જીરો થશે અને આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે આ જવાબ જ છે પણ એનું આપણે સાદું પાઠ શીખીએ અહીંયા શ્રેણી આ જે લખ્યો છે એ એકચ્યુઅલી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ 1001 આનો આની સાથેના અદિશ ગુણાકારથી મળતો શ્રેણીક જ છે તમે જોઈ શકો છો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0 0 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે અદિશ ગુણાકારની રીતે આપણે લખી શકીએ છીએ જેને આપણે લખીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આ એક એકમ શ્રેણીક છે જેને આપણે i 2 વડે દર્શાવીએ તો એનો જવાબ આ પણ થશે અને આ પણ થશે બંને રીતે આપણે લખી શકીએ એક્ઝામ્પલ ત્રીજામાં બીજો અહીંયા પહેલા આપણે એ જોઈ લઈએ કે આ શ્રેણી ત્રણ હાર અને એક સ્તંભ મતલબ 3/1 છે અને આ શ્રેણીમાં એક હાર અને ત્રણ સ્તંભ એટલે કે 1/3 છે અને માટે આના સ્તંભ અને આની હારની સંખ્યા સમાન છે એટલે ગુણાકાર તો વ્યાખ્યાયિત છે જ વધુમાં એ જે ગુણાકાર થશે તે 3/3 મળશે 3/3 મતલબ ત્રણ હાર અને ત્રણ સ્તંભ 9 ઘટકો એમાં આવશે હવે આપણે આપણી મૂળ રીત પ્રમાણે વિચારીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે અહીંયા ધ્યાને રાખવાનું છે કે પહેલી હાર એમાં એક જ ઘટક છે પહેલા સ્તંભમાં પણ એક જ ઘટક છે એટલે આપણે માત્ર એક જ અનુરૂપ ઘટકો મળશે 1 નો 2 સાથે ગુણાકાર થશે 1 × 2 બસ પછી બીજી હાર પહેલો સ્તંભ અથવા પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો પહેલી હાર બીજો સ્તંભ 1 × 3 પહેલી હા ત્રીજો સ્તંભ 1 × 4 એ જ રીતે બીજી હા પહેલો સ્તંભ બીજી હા પહેલો સ્તંભ
तो टू इंटू टू बीजी हार बीजो स्तंभ टू इंटू थ्री बीजी हार त्रीजो स्तंभ टू इंटू फोर एज रीते त्रीजी हार पहलो स्तंभ थ्री इंटू टू त्रीजी हार बीजो स्तंभ थ्री इंटू थ्री त्रीजी हार त्रीजो स्तंभ थ्री इंटू फोर अने आ प्रमाणे आपने श्रेणी मळशे टू इंटू वन टू थ्री इंटू वन थ्री फोर इंटू वन फोर टू इंटू टू फोर टू इंटू थ्री सिक्स एट सिक्स नाइन अने ट्वेल्व जे तमे जोई शको छो थ्री बाय थ्री श्रेणी छे अने आपणे अहींया पण नोट करी ज हती કે આપણને જે મળશે તે થ્રી બાય થ્રી શ્રેણી કઈ મળશે એક્ઝામ્પલ થ્રી નો થ્રી રકમ એની આ રીતે છે વન માઇનસ ટુ ટુ થ્રી અને બીજો શ્રેણી છે વન ટુ થ્રી ટુ થ્રી વન એ બંનેનો ગુણાકાર મેળવવો છે વિચારીએ પહેલા તો આ શ્રેણી 2 બાય 2 છે આ શ્રેણી 2 બાય 3 છે શરત પ્રમાણે પહેલાનો સ્તંભ અને બીજાની હાર સમાન છે એટલે ગુણાકાર તો વ્યાખ્યાયિત છે જ અને એ જે ગુણાકાર થશે તે 2 બાય 3 કક્ષાનો શ્રેણીક મળશે જે આ રીતે આપણે ગણી શકીએ પહેલી હાર પહેલો સ્તંભ 1 into 1 direct la kuchu 1 minus 2 into plus 2 minus 4 pehli har bijo stam 1 into 2 2 minus 2 into 3 minus 6 pehli har trijo stam 1 into 3 3 minus 2 into 1 minus 2 apde pratham har likhe chalo બીજી હાર પહેલો સ્તંભ જે બીજી હાર પહેલા સ્તંભના સ્થાને આવશે તો 2 ઇન્ટુ 1 2 3 ઇન્ટુ 2 6 બીજી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 2 4 3 ઇન્ટુ 3 પ્લસ 9 બીજી હાર ત્રીજો સ્તંભ 2 ઇન્ટુ 3 6 3 ઇન્ટુ 1 3 થશે જેની ગણતરી કરીએ તો વન માઇનસ ફોર માઇનસ થ્રી માઇનસ ફોર વન એટ થર્ટીન અને નાઇન મળે જે તમને ટુ બાય થ્રી કક્ષાનો શ્રેણીક મળશે જે આપણે અગાઉ નોંધ કરી જ હતી કે આપણને જે મળશે તે ટુ બાય થ્રી શ્રેણીક થશે ત્રીજાનો ચોથો જે બંને શ્રેણી થ્રી બાય થ્રી જ છે એટલે ગુણાકાર તો શક્ય છે જ અને મળશે એ પણ થ્રી બાય થ્રી શ્રેણીક જ મળશે અહીંયા આપણે ગણતરી કરીએ નવ ઘટક છે અને થોડી ચોકસાઈ રાખીશું પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો શક્ય એટલો સીધો લખીશું 2 into 1, 2, 3 into 0, 0, 4 into 3, 12. Pehli har bijo stambh, 2 into minus 3, minus 6, plus 6, and 0. Ej rite pehli har trijo stambh, 2 into 5, 10, प्लस 12 प्लस 4 इंटू 5 20 इज रीते बीजी हार मैं पहली हार ली अने पहलो बीजो त्रीजो स्तंभ ए रीते लीधा हवे बीजी हार लेने ज प्रमाणे क्रमिक राखी एटले भूल न थाय बीजी हार पहलो स्तंभ 3 इंटू 1 3 4 इंटू 0 0 5 इंटू 3 15 એ જ રીતે બીજી હાર બીજો સ્તંભ
3 into minus 3 minus 9, 4 into 2, 8, 5 into 0, 0. બીજી હાત ત્રીજો સ્તંભ 15, 16 plus 25. ત્રીજી હાર લઈએ એનો પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર 4 into 1, 4, 5 into 0, 0, 6 into 3, 18. ત્રીજી હાર બીજો સ્તંભ 4 into minus 3, minus 12, 5 into 2, 10, 6 into 0, 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ જે આપણે ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં લખવાનો છે 4 into 5, 20, 5 into 4, plus 20, 6 into 5, 30. જેનો સરવાળામાં ગણતરી આગળ વધારીએ તો 2 plus 12, 14, 6, 6 cancel એટલે 0, 2, 42 થશે ને ટોટલ 18 થશે માઇનસ 1, 5 ને 5 10 ને 6 16, 1, 2, 3 ને 2, 5, 56 22 minus 2 70 સરવાળો કરીને આપણે ટોટલ દરેકનો લખ્યું છે જે 3/3 કક્ષાનો શ્રેણિક મળે ચોથામાં બંને 3/3 કક્ષાના હતા તમને મળ્યો એ પણ 3/3 કક્ષાનો મળશે પાંચમું જોઈએ પાંચમાની રકમ આ રીતે છે 2 1 3 2 માઇનસ 1 1 અને બીજો શ્રેણિક છે 1 0 1 માઇનસ 1 2 1 અહીંયા આ શ્રેણી 3/2 છે આ શ્રેણી 2/3 છે આના સ્તંભની સંખ્યા આની આરની સંખ્યા સમાન છે એટલે ગુણાકાર શક્ય બનશે અને જે શ્રેણિક મળશે તે 3/3 શ્રેણિક થશે જેમનો ગુણાકાર આ રીતે મળશે પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને સરવાળો કરીએ તો 2 ઇન્ટુ 1 2 1 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1 પહેલી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 0 0 1 ઇન્ટુ 2 2 પહેલી હાર ત્રીજો સ્તંભ 2 ઇન્ટુ 1 2 1 ઇન્ટુ 1 1 એ જ રીતે બીજી હાર લઈને અલગ અલગ સ્તંભ સાથે લઈએ બીજી હાર પહેલો સ્તંભ 3 ઇન્ટુ 1 3 2 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 2 બીજી હાર બીજો સ્તંભ 3 ઇન્ટુ 0 0 પ્લસ 2 ઇન્ટુ 2 4 બીજી હાર ત્રીજો સ્તંભ 3 ઇન્ટુ 1 3 પ્લસ 2 એ જ પ્રમાણે ત્રીજી હાર એનો પહેલા સ્તંભ સાથે માઇનસ 1 માઇનસ 1 0 પ્લસ 2 માઇનસ 1 પ્લસ 1 આ રીતે આપણને 3/3 શ્રેણિક મળશે જેની ગણતરી આગળ કરીએ તો 2 માઇનસ 1 1 2 3 1 4 5 માઇનસ 2 2 0 મળશે આ પ્રમાણે આપણને 3/3 શ્રેણિક મળે આગળ એક્ઝામ્પલ 6 જે આપણે વ્યાખ્યા વખતે એ જ ઉદાહરણ લીધું હતું એટલે એ તમે સોલ્વ કરશો તો એ પણ સોલ્વ થઈ જશે
एना पछी एक्जाम्पल स्वाध्याय 3.2 नो एक्जाम्पल 14 जीमा बे एक्जाम्पलो छे बन्ने आज रीतना गुणाकारना उपयोग करी अने गणशो तो ए पण एक्जाम्पल सॉल्व थई जशे जे तमे प्रयत्न करजो।